अरे गुरुदेव ने प्रणाम। अरे राजन आवा होशियार मैं आश्रम में आवन कई कारण? अरे गुरुदेव कारण तो एटलो क्या अवधनी प्रजा आज मने वंजा मेणा मारे से ए मेणा मारे दिन सहन नहीं थता तो आनो काय उपाय करो। जरूर राजन हूँ तुम्हारी समाधि लगाड़ी अने जोई लो के तुम्हारे पुत्र योग है के नहीं। अरे आ राजन ने तो कोई पुत्र योग नहीं। राजन तुम्हारे कोई पुत्र योग नहीं। अरे गुरुदेव गुरु ना आश्रय आयो होय अरे मारे पुत्र योग न होय तो आ वही मारे दिन सौर नहीं थता तो हूँ आपनी नजर समक्ष मारा प्राण नो त्याग करीश अने धरती मस्तक जुदा करीश। बस बस केस के तू आपड़े जे पूजा की थाली में एक मंत्र जल मुकेलू छे ते लई आवो। जी गुरु जी। लो राजन आ एक एक मंत्री जल से सूर्योदय थतानी साथे सूर्य नी अंजलि आपी तमारी राणी जे ऋतुमती छे तेने पाई देजो जेथी करी तमारी राणी ने 9 મહિના અને 11 દિવસે પુત્રનો જન્મ થશે। અરે ભલે ગુરુદેવ કાલે જ્યારે સૂર્યોદય થાય ત્યારે સૂર્યને અંજલિ આપી અને માં કુળદેવની પૂજા કરી આ એક મંત્રી જળ હું રાણી ઋતુમતીને પહેરીશ જેથી કરી 9 મહિના અને 11 દિવસે પુત્રનો જન્મ થશે। ગુરુદેવને પ્રણામ। આયુષ્યમાન ભવ બેટા। અરે કેમ રાણી ઋતુમતી અરે કહો મહારાજા ગુરુજી ના આશ્રમે જઈ અરે ગુરુદેવ ના આશીર્વાદ લઈ આવ્યો છું। કેમ મહારાજા ગુરુજીએ તમને શું આશીર્વાદ આપ્યા? હું ક્યારની રાહ જોઈ હતી કે ગુરુજીએ શું તમને આશીર્વાદ આપ્યા મહારાજા? અરે સતી ગુરુજીએ આ એક મંત્રી જળ આપ્યું છે કે એને કીધું છે કે કાલે સવારે જ્યારે સૂર્યોદય થાય ત્યારે આપણી માં ચૌંડાણે પૂજા પાઠ કરી અને સૂર્યની અંજળી આપી આ એક મંત્રી જળ તમે પી જાજો એટલે કે 9 માસ અને 11 દિવસે આપને ત્યાં પુત્રનો જન્મ થશે। લાવો મહારાજા તો લાવો અત્યારે મહારાજે આ જળ મને આપ્યું છે તો લાય મારા શવખંડની અંદર હું મૂકી ગયો કારણ કાલ સવારમાં સૂર્ય ઉગતે ત્યારે આ જળ પીવાનું છે મારે તો લાય મારા શવખંડમાં મૂકી ગયો। અરે કેમ પ્રધાનજી? જી મહારાજ
અત્યારે આપણે ગુરુજી આશીર્વાદ આપ્યા છે તો આ અત્યારે તમે ડાયરાને બોલાવો અને કસુંબા કરો. ભલે મહારાજ, હું ડાયરાને બોલાવું. સાથે સાથે કવિ રાજ ને પણ બોલાવો. ભલે મીઠો કરો. અરે નહી નહી ડાયરાઓ, આજે મારે કડો કસુંબો બહુ વધી ગયો છે. તમે પીવો. અરે મહારાજ, અમે ત્રણ ત્રણ વખત પીધો, તમારે એક વખત પીવો જ. અરે પ્રધાનજી, જી મહારાજ, હવે મને કસુંબો બહુ વધી ગયો છે. હા મહારાજ,
યો મહારાજ કસુંબો પીઓ. અરે નહીં નહીં ડરાવો, તમે તમારે કસુંબો પીઓ, મારે બહુ વધી ગયો છે. અરે મહારાજ તમે ત્રણ ત્રણ થી પીધો, તમે એક કિલ તો પીઓ. અરે અરે મહારાજ તમે કસુંબો પીઓ. અરે નહીં હવે હવે મારે નથી પીવો. અરે મહારાજ અમે ત્રણ ત્રણ વખત પીધો, તમે એક તો ઘતો પીવો આ કસુંબો. ભલે લાવો ક્યારે. અરે બધાઈજી. અરે મહારાજ હવે હવે મને આ કસુંબો બહુ વધી ગયો છે, અને હવે મને ધ્યાન ખેડ્યું છે, તો લાય લાવો મારા સ્વયંખંડ માં જઈ અને સુઈ જાઓ. ભલે મહારાજ. અત્યારે મધરાતે કોણ હાજર હોય તો મને તરસ લાગી છે, તો લાવ લાવ મારા જાતે જ પાણી પી લો. અરે મહારાજા એ જળ અહીંયા સહેજ નહી, કારણ કે મેં મારા સ્વયંખંડ ની અંદર મૂકી દીધું. એ જળ અહીંયા સહેજ નહી મહારાજ. અરે રાણી તો મતી મને તરસ લાગી, તો તે જળ તો હું પી ગયો. નહીં નહીં મહારાજા નહીં, તમે બહુ મોટી ભૂલ કરી છે મહારાજા, કારણ એ જળ તો સ્ત્રી પીવાનું છે મહારાજા. એ જળ તમે પી ગયા મહારાજા, તમે બહુ મોટી ભૂલ કરી છે. અરે આ સતી મારે તે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, તો એ ભૂલ નું પરિણામે જે આવે તે આપણે ભોગવવું પડશે. હા મહારાજા. અરે કેમ સતી, અત્યારે આપણા કુળ ગુરુ અંગા ઋષિ ના આશ્રમે જાવી અને કુળ ગુરુ ને વિનંતી કરી કે આ એક મંત્રી જળ આપણને ફરીથી આપે, અને એ જળ પેલા તમે પી જાય. ભલે મહારાજા, ચાલો આપણા ગુરુજી પાસે ગયો. અરે પ્રધાનજી જે આપના રથ તૈયાર કરો. હાલે હાલો આપના રથ તૈયાર કરો. Thank you.
અરે ચાલતા ચાલતા ગુરુજીના આશ્રમ સુધી પહોંચી ગયા છે તો ગુરુદેવને પ્રણામ. આયુષ્યમાન ભવ બેટા. અરે રાજન ફરી વખત આવવાનું આશ્રમમાં આવવાનું કઈ કારણ? અરે ગુરુદેવ આશ્રમમાં ફરી વખત આવવાનું કારણ કે જે આપણે અભિમંત્ર જળ આપ્યું હતું તે રાણી ઋતુમતીને પીવાને બદલે કસુંબાના નશામાં એ જળ હું પી ગયો. અરે ભૂલ છે, આ સામાન્ય ભૂલ નથી કરી અને આ બહુ મોટી ભૂલ કરી છે, માટે તારે આનું પરિણામ ભોગવવું પડશે. મેં 81 વર્ષો સુધી વરુણ દેવનું તપ કરેલું હતું અને વરુણ દેવે મને પ્રસન્ન થઈ અને એ જળ મને જગ કલ્યાણ માટે આપેલું હતું, માટે તમે તે પી ગયા છો તો તમારે તમારી કુખે પુત્ર નો જન્મ થશે. અરે ગુરુદેવ આ ભૂલનું પરિણામ જે આવે તે હું ભોગવવા તૈયાર છું અને આ પ્રસુતિની પીડા જે કઈ થાય તે હું સહન કરી લઈશ અને મારી ઉંદરની અંદર જે કઈ દુઃખ પડે તે હું સહન કરી લઈશ અને મારી કોક ચીરી અને હું બાળકને જન્મ આપીશ. પણ જન્મતાની સાથે એ બાળકને દૂધની જરૂર પડશે તો એ બાળકને દૂધ કોણ પાસે? અરે રાજન એ એક દેવ મંત્રી જળ હતું, તેની ચિંતા દેવ લોકો કરશે, તમારે તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભલે ગુરુદેવ, ગુરુદેવને પ્રણામ. આયુષ્યમાન ભવ બેટા. કૈલાસપતિ શિવ શંકર અત્યારે મૃત્યુ લોકની અંદર
અંગા ઋષિએ આપેલા મંત્રી જળના પ્રભાવથી અયોધ્યાના રાજા ઉનાસોના બેટે વરુણદેવ અવતાર ધારણ કરવાના છે. તો તે બાળકનો ઉછેર કોણ કરશે? તે બાળકના ઉછેરની જવાબદારી કોને સોંપવું? તો લાવ અત્યારે બંને દેવતાઓને બોલાવી તેના વિચાર પૂછી લો.